વાત છે આપ અજય હંધાઈ ને હું કામ ભેગા કર્યા છે ઈ તો ખબર નથી બા ઈ આવે એટલે આ લો આવી ગયો અજય પૂછે અજય શું થયું તું કઈ બાગામ જાય છે હું નહીં બાપુ બ્રિજેશભાઈ સીધાવે છે ઘરની બહાર ખોટી વાત છે મારે ક્યાંય નથી જવું બાપજી તો મને પોતાની ભેગા અહીંયા લઈ આવ્યા છે બરાબર ને બાપજી મને કોઈ શોખ નહોતો અહીંયા રહેવાનો હા તો મારા પર હુમલો થયો એટલે આજે બ્રિજેશ સાહેબ માટે આ હવેલી સલામત છે હા સાહેબ માટે આ જગ્યા સલામત છે અરે કોઈની હિંમત છે કે હવેલીની સામે જોઈ શકે બરાબર વાત છે બા બાપુ કોઈની હિંમત નથી કે આ હવેલી સામે નજર પણ નાખે ક્યારે ને મારે તમને લોકોને છે ને એક અગત્યની વાત કરવાની છે બ્રિજેશભાઈ તમને પણ તમારી ઉપર જેને હુમલો કરાવ્યો ને એ પકડાઈ ગયો ઇમ્પોસિબલ આવું બને જ નહીં કેમ કેમ બને કેમ નહીં દરેક આરોપી ક્યારેક ને ક્યારેક તો પકડાય છે શું છે કે કર્યા કર્મ ભોગવવા તો પડે ને હા એ વાત સાચી અરે સાહેબ તમને છે ની બીક તમને છે નો ડર લાગે છે તમે તો પહેલા પણ કીધું તું ને કે આવા માણસો ને તો તમે એકલા હાથે જ ફોડી લો હા 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 સાચી વાત છે મને ક્યાં કોઈનો ડર છે અને હું તો રાજી છું કે એ પકડાઈ ગયો સારું છે કે એને પોતાનો ગુનો કબૂલ કરી દીધો અને મને પણ રસ છે જાણવામાં કે એને મારાથી શું તકલીફ છે પૂછીશું ને બધું જ પૂછીશું આ બધા પાછળ કોણ છે એ જાણવામાં બધાને રસ છે બરાબર ને બાપુ હા આરોપી ઉગાડો પડવો જોઈએ હા બાપુ સાચી વાત છે ઉગાડો તો પડવો જ જોઈએ